એક વાત બરાબર લખી રાખો, સારા વિચાર જો નહીં કરો તો નબળા વિચારને રસ્તો મળી જ જવાનો. ચોર ક્યારે તમારા ઘરે કહીને નથી આવતો. ચોર કે આજે રાતના 12 વાગે હું આવવાનો છું. ચોર ક્યારેય તમને કહીને નથી આવતો, ચોર અચાનક જ આવી જતો હોય છે. આમંત્રણ કોને અપાય, ચોરને કે મહેમાનને? આમંત્રણ કોને અપાય, ચોરને કે મહેમાનને? મહેમાનને આમંત્રણ અપાય. દિવસે 12 વાગે આવે એને મહેમાન કહેવાય, રાત્રે 12 વાગે આવે એને ચોર કહેવાય. આમંત્રણ આપીને બોલાવાય, મહેમાન કહેવાય. વગર આમંત્રણે આવે એને ચોર કહેવાય. જે વિચાર ને તમે આમંત્રણ આપીને બોલાવો છો, શુભ વિચાર સમજો, સારા વિચાર સમજો. અને સારા વિચારને બોલાવવા માટે આમંત્રણ આપવું જ પડશે. અને આમંત્રણ આપવા માટે જેમ પત્રિકા લઈને ઘરે ઘરે જઈએ છીએ ને, એમ સારા વિચારને લાવવા હોય પેરાસર જાઓ, ઉપાશ્રય જાઓ, મહાત્મા પાસે જાઓ, સજ્જનો પાસે જાઓ, ધર્મસ્થાનોમાં જાઓ. આ આમંત્રણ મહારાજ મારા મારા ઘરની અંદર તમારા શુભ વિચાર પધારે મારા મનની અંદર, આ આમંત્રણ છે. નહીં આપો નબળા વિચાર તો ઓટોમેટિક આવવાનો. સાચું બોલું, બે ચીજ તમારી સામે હોય, એક સારી છે એક નબળી છે, બેમાંથી એકનું જ સિલેક્શન કરવાનું. કઈ કરો, કઈ કરો? ભાઈ ખુરશીવાળા, સ્પેશિયલ ખુરશી મેં કાલે આવીને ગોઠવાવીશ. હવે આટલો તો જવાબ આપો, મારા પસીનાનું કંઈક તો જવાબ આપો. સારા અને નબળી બે ચીજ તમારી સામે હોય ને તમને સિલેક્ટ કરવાનું કહેવામાં આવે, બેમાંથી એકનું સિલેક્શન કરો. શેનું કરો? સારાનું કરો. હવે મને જવાબ આપો, સારા અને નબળા બે વિચાર તમારી સામે છે, સિલેક્શન કોનું કરો? કેમ ચૂપ થઈ ગયા? સારાનું કરો. રૂપિયા ચોરાય છે તો એ વખતે સારો વિચાર આવે છે કે નબળો વિચાર આવે છે? અને નબળો વિચાર આવે તો કોઈ અજાણી વ્યક્તિ ચોરી ગયો એમ વિચાર આવે કે મારો જ દુકાનનો સ્ટાફ માંથી કોકે ચોર્યું છે એ વિચાર આવે છે? આ સારો છે કે નબળો? સારો વિચાર તો એને કહેવાય કે એને કદાચ જરૂરિયાત હશે માટે લઈ ગયો છે, ભૂલી જાઓ, ભૂલી જાઓ, આ સારો વિચાર છે. અને જેને નથી લીધા એના ઉપર પણ તમે જો ડાઉટ કરી શકતા હો, આ નબળો વિચાર. જમવા ગયા, ઇન્વિટેશન હતું, તમે ગયા, દૂધપાક ખતમ થઈ ગયો, શું વિચાર આવે? જલ્દી બોલો, આજે મારી ઘણી ઘણી વાતો તમારી સામે કરવાની છે. શું વિચાર આવે? તમે જમવા બેઠા, આખી પંગતમાં બરાબર તમારી બાજુવાળા પાસે આવ્યો ત્યારે દૂધપાક ખતમ. હવે નથી, રસોડામાં નથી, હવે ચલાવી લેવું પડશે પૂરી ને શાક થી, શું વિચાર આવે? વ્યવસ્થા નથી, અપમાન છે. એક બાજુ આમંત્રણ આપે છે અને બીજી બાજુ ખવડાવતા નથી, આ વિચાર આવે? કેવો વિચાર આવે? આપણે નસીબદાર જરાક મોડા આવ્યા, આપણે તો ચલાવી લઈએ, આપણી જગ્યાએ બીજો કોક બેઠો હોત ને તો થાળીને વાટકા લઈને જોર જોરથી માથામાં મારા, અહીંયા બોલાવો છો ને દૂધપાક નથી આપતા, બચી ગયા ભાઈ, આપણે એમાં નિમિત્ત બની ગયા. ધન્યવાદ કરો. આવે સારા વિચાર? મેં ગઈ વખતે લગભગ તમને કીધું હતું, તમારી સામે જોઈને કોઈ આંગળી કરીને વાત કરતું હોય તમને શું વિચાર આવે? મારી જ વાટે નબળા વિચાર કરવાના એટલા આદિ બની ગયા છીએ, સબળા સારા વિચાર આવતા જ નથી. સ્કૂલની અંદર સરે એક છોકરાઓનો આખો ક્લાસ, 50 છોકરાઓ, દરેકને એક દોરી આપી દીધી અને દોરી આપી દીધા પછી કીધું, તમારાથી મરાય એટલી ગાંઠ મારો. એક પીરિયડ સુધી ગાંઠ મારો. પીરિયડ કેટલી મિનિટનો હોય? 40, 45, 35 જે હોય તે. એક આખા પીરિયડ સુધી ગાંઠ મારો અને બધા છોકરાઓ મંડી પડ્યા, 2, 5, 10, 20, 25, 40, 45, 50, 60, 70 ગાંઠો મારતી. સરનો ક્લાસ પૂરો થયો, સર નીકળી ગયા, બીજા સર આવ્યા. બીજા સર આવીને કીધું, જેટલી ગાંઠો મારી છે એટલી ખોલી નાખો. ખોલો. ખોલવાની શરૂ થઈ, આખા પીરિયડમાં કોકે 5 ખોલી, કોકે 7 ખોલી, કોકે 10 ખોલી. શું સમજ્યા?
શું સમજ્યા? ગાંઠ મારવી સહેલી છે, ગાંઠ ઉકેલવી અઘરી છે. કોકરા માટે મનની અંદર ગાંઠ મારી દેવી છે ને, આ મન એના માટે નથી મળ્યું, પણ આપણે શું કરીએ છીએ એની વાત કરવી છે. કોકના માટે મનની અંદર ગાંઠ મારી દેવી સહેલી છે, પણ મારા કીધા પછી પણ એ ગાંઠ ઉકેલવી નહીં, ઢીલી પાડવી પણ અઘરી છે.